નારોલ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તો જે રીતે હજી પણ પુલવામા હુમલાનો વિરોધ જોવા મળી રહ્યો છે સમગ્ર શહેરમાં, સમગ્ર રાજ્યમાં, ત્યારે નરોડા પાટિયાથી નારોલ સુધી તિરંગા યાત્રાનું આયોજન અમદાવાદમાં. મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા છે આ યાત્રામાં. પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. તો શહીદ થયેલ ભારતના વીર સપૂતોને ન્યાય મળે તે હેતુથી મહારેલીનું આયોજન કરાયું છે. તો મહત્વનું છે કે સમગ્ર દેશમાં વિવિધ વિસ્તારોમાં ક્યાંક કેન્ડલ માર્ચ નીકળી છે, ક્યાંક બેનર સાથે સૂત્રોચ્ચાર સાથે લોકો વિરોધ કરી રહ્યા છે, પોતાનો આક્રોશ આ રીતે દર્શાવી રહ્યા છે. તો આ ઘટનાને લોકો ભૂલી ન જાય અને સરકાર જલ્દી કોઈ પગલાં લે તે માટે આ તમામ વિરોધ અને રેલીઓ યોજાઈ રહી છે. લોકોમાં જે આક્રોશ છે તે હજી પણ નથી શમ્યો. આ ઘટનાના પડઘા લોકો શાંત થવા દેવા નથી માંગતા. તો આજે પણ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તિરંગા સાથે જે રીતે જોઈ શકાય છે વાહનો પર મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. સૂત્રોચ્ચાર કરતા તેઓ આગળ વધી રહ્યા છે. પાકિસ્તાન વિરોધી બેનર પણ તેમની સાથે છે અને આ સાથે તેઓ આગળ વધી રહ્યા છે રેલીમાં. તો નરોડા પાટિયાથી નારોલ સુધી આ રેલી નીકળી છે અને વિરોધ પ્રદર્શન તેમાં કરાઈ રહ્યું છે. અતુલ તિવારી લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે માહિતી સાથે. અતુલ, જે રીતે હજી પણ લોકો દેખાવો કરી રહ્યા છે, હજી પણ આ ઘટનાને ભૂલવા નથી માંગતા લોકો અને ક્યાંક ને ક્યાંક સરકાર પર દબાણ બનાવવાનો પ્રયત્ન, શું વધુ માહિતી? અજીબ નિપુર, આપને જણાવી દઉં કે સરકાર ઉપર દબાણ બનાવવાનો માત્ર માત્ર હેતુ એક જ છે સ્થાનિકોનો, કે સરકાર દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવે. મોટી સંખ્યામાં હાલમાં હરિદર્શન ચાર રસ્તા જે નારોલ નરોડા બાજુ આવેલું છે ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને તિરંગા યાત્રાના ભાગરૂપે સરકારને કોઈક ને કોઈક રીતે જડબાતોડ જવાબ ઝડપથી આપવામાં આવે, પાકિસ્તાનને આતંકીઓને સબક શીખવાડવામાં આવે તેવી માંગ સાથે લોકો અત્યારે પણ રોડ ઉપર ઉતરી રહ્યા છે. ત્યારે આપણી સાથે જે લોકો જોડાયા છે તિરંગા યાત્રામાં, જે લોકો સામેલ થયા છે તેમનાથી જ વાત કરીશું અને જે તેમનો જે આક્રોશ છે તે આક્રોશ અને તેઓ શું અપેક્ષા હાલમાં સરકાર પાસેથી રાખે છે તે જાણવાનો પ્રયાસ કરીશું. શું છે અપેક્ષા આપની? નરેન્દ્ર મોદી વડાપ્રધાન દ્વારા હાલમાં જે સૈન્ય છે તેને છૂટો દોર આપવામાં આવ્યો છે, શું અપેક્ષા રાખી રહ્યા છો આગામી દિવસમાં? પૂરા ભારતની એક જ વસ્તુની અપેક્ષા છે, ઇલેક્શન રોક દો, પાકિસ્તાન કો ઠોક દો. શું કહેવું છે આપનું હાલમાં જે રીતે આપ તિરંગા યાત્રા કાઢી રહ્યા છો, શું અપેક્ષા રાખી રહ્યા છો, કેવો જડબાતોડ જવાબ, શું એકમાત્ર ફરીથી સર્જિકલ સ્ટ્રાઇક કે એનાથી વધારેની અપેક્ષા? અમે અમારા આર્મીના ભાઈઓને બતાવવા માંગીએ છીએ અમે તમારી સાથે છીએ. સરકારે તમને છુટ્ટી આપી છે તો ઘરમાં ઘૂસીને મારો ચલાવો ને, પણ છોડશો નહીં. ભારત માતા કી. અન્ય લોકો છે તેમનાથી બી વાત કરીશું. તો શું કહેશો તમે? નરેન્દ્ર મોદી વડાપ્રધાન દ્વારા એક છૂટો દોર આપવામાં આવ્યો છે, થોડા દિવસની અંદર સરકાર દ્વારા પણ કંઈક ના કંઈક કદમ લેવામાં આવશે, શું અપેક્ષા રાખી રહ્યા છો આપ સરકાર પાસેથી? ચોક્કસથી જે સૈન્યોની શહાદત એળે ના જાય એના લઈને કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવે એવું તમામ ભારતના યુવાનો ઈચ્છી રહ્યા છે અને જલ્દીથી જલ્દીથી પાકિસ્તાનને આનો જડબાતોડ જવાબ આપવો જોઈએ. એ ભારત સરકારને દિશામાં પગલાં લઈ અને આખું ભારત એમની સાથે છે પગલાં લેવા માટે. એ ભારતના યુવાનો આજે રોડે રોડે નીકળી ગયા છે, શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને શહીદોને શ્રદ્ધાંજલિનો સાચો અર્થ એ જ થાય કે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો જોઈએ. બિલકુલ, ત્રણ દિવસ આ હુમલાને થઈ ગયા છે અને જે સ્થાનિકો છે, જે શહેરીજનો છે, તમામ લોકો એક જ અપેક્ષા રાખી રહ્યા છે કે ભારત દ્વારા ન માત્ર પાકિસ્તાન પરંતુ આતંકવાદને મૂળથી નાબૂદ કરવામાં આવે અને જડબાતોડ જવાબ આપવામાં આવે. અતુલ, અને વાત કરીએ કે અત્યાર સુધી સરકારે જે પગલાં લીધા છે તેને લઈને લોકોમાં કેટલી ખુશી, કેટલો સંતોષ છે? કારણ કે પાકિસ્તાનમાંથી જે આયાત થતી વસ્તુઓ છે તેમાં 200% ડ્યુટી કરી દેવાઈ છે અને ખાસ દરજ્જો જે પાકિસ્તાનને આપવામાં આવ્યો હતો તે પણ હવે હટાવી લેવાયો છે, એટલે તમામ રીતે ઘેરવાના જે કૂટનૈતિક પ્રયાસ થઈ રહ્યા છે તેમાં લોકોનો કેવો અભિપ્રાય છે? જે બિલકુલ, આપણી સાથે જે લોકો જોડાયેલા છે તેમનાથી વાત કરીશું. ખાસ કરીને આપથી જાણવા માંગીશ, જે રીતે ભારત દ્વારા આયાત ડ્યુટી પર જે 200% જેટલો વધારો કરી દેવામાં આવ્યો છે, સાથે જ જે રીતે જે સૈન્ય છે તેને છૂટો દોર આપવામાં આવ્યો છે અને સાથે જ જે અત્યારે સુધી જે પગલાં લેવામાં આવ્યા છે તેનાથી આપ કેટલા ખુશ છો? ઘણી સારી વાત છે કે આપણા પ્રધાનમંત્રી સાહેબે છૂટ દોરો આપ્યો છે, તો એના છૂટો દોર આપ્યો છે તો ફૂલ છૂટ આપી દેવી જોઈએ. કાશ્મીરની અંદર આપણી સૈન્યને કહી દેવું જોઈએ કે હવે પથ્થરબાજોને છોડવામાં ના આવે અને પથ્થરબાજોને જડબાતોડ જવાબ આપવામાં આવે તો ફરીથી એ પથ્થર હાથમાં ઉઠાવતા પહેલા વિચાર કરે, એ જ આપણી કહેવું છે.
જે આપણે ફરીથી એકવાર માહોલ બતાવવાનો પ્રયાસ કરીશ, જે લોકો છે તે ઝંડા સાથે જે રોડ ઉપર ઉતર્યા છે અને સરકારથી એક જ માત્ર અપેક્ષા રાખી રહ્યા છે કે આગામી દિવસોમાં પાકિસ્તાનને જ નહીં પરંતુ આતંકવાદને જળમૂર્તિ નાબૂદ કરવામાં આવે અને જે લોકોને છે તે ત્વરે લોકો જે અપેક્ષા રાખી રહ્યા છે કે જે 40 જવાનો શહીદ થયા છે તેનો ઝડપથી બદલો લેવામાં આવે અને પાકિસ્તાન ફરીથી આવું કોઈ પણ ભારતની વિરુદ્ધમાં પગલું લેતા એકવાર વિચાર કરે તેવી તમામની હાલમાં તો અપેક્ષાઓ છે. બિલકુલ અતુલ, આભાર સમગ્ર માહિતી માટે.